नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। अलग अलग निबंध ने लगता जे कई आपणे प्रश्न जवाब जोता आवीए छीए, एवो ज अहींया आपणे आजे निबंध तरीके जोवाना छे, एक यात्राधामनी मुलाकाते। आवा अलग अलग बीजा पण घणा बधा निबंध मुकाई गया छे चेनलमां, न जोयेला तो जोई लेजो, आवनारी परीक्षा माटे पण तमने उपयोगी थशे। साथे चेनलने सब्सक्राइब नथी करेली विद्यार्थी मित्रों, चेनलने सब्सक्राइब जरूरथी करजो, जेथी करीने नवा जेटला विडियोस मुकाय एनी नोटिफिकेशन तमने जोवा मळे। अहीं एक यात्राधामनी मुलाकात है, ए निबंधना मुद्दा पहला जोईए तो में आवे छे प्रस्तावना, सौराष्ट्र प्रवास, मंदिरनुं वर्णन, दर्शन, अन्य तीर्थस्थानोनुं वर्णन, नवीन अनुभव ने छेले आवशे उपसार। आवा अलग अलग बीजा घणा बधा निबंध मुकाई गया छे, जोवा होय तो तमे चेनलनी अंदर विडियो सेक्शननी बाजूमां प्लेलिस्ट छे, प्लेलिस्टमां नीचे जशो ने तमने निबंध लेखननो प्लेलिस्ट जोवा मळशे। निबंध लेखननी प्लेलिस्टनी अंदर तमने बीजा घणा बधा निबंध जोवा मळशे, ए न जोयेलो तो एमांथी जोई लेजो। अने एनी अंदर बीजा पण घणा बधा प्लेलिस्ट छे, जेमां धोरण वाइज अलग अलग धोरणना स्वाध्याय पोथीनुं प्लेलिस्ट छे, जे ते धोरणना स्वाध्यायना प्रश्नोत्तर छे, जे ते धोरणना एमसीक्यू के एवी रीतना हेतुलक्षी प्रश्नोत्तर पण जोवा मळशे। એટલે તમારા જે ધોરણ હોય એ પ્રમાણેનો વિષય હશે, એના અલગ અલગ વિડીયોસ એમાં જોવા મળશે, બરાબર। હવે અહીંયા આપણે વાત કરીએ છીએ મુદ્દા પ્રમાણે, પહેલા આવશે પ્રસ્તાવના। દર વર્ષે દિવાળીની રજાઓમાં અમે સહુ કુટુંબ પ્રવાસે જઈએ છીએ। આ રીતે અમે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોના પ્રવાસો કર્યા છે। દરેક પ્રદેશમાં ઘણા યાત્રાધામો હોય છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં गौरवशाली यात्राधाम सोमनाथ की मुलाकात मने हमेशा याद रहे। आ वर्षे अमे सौराष्ट्र प्रवास गया था। अमे जामनगर, द्वारका, बेट द्वारका, पोरबंदर, शारदाग्राम, चोरवाड़ वगैरह की मुलाकात लई चौथा दिवसे सोमनाथ पहुंचिया। घुघवाता दरिया किनारे विशाल जगह में सोमनाथ भव्य मंदिर आवेलू छे। तेना विशाल पटांगण में भारतना शिल्पी सरदार पटेल भव्य बावलू छे। તેની ચો તરફ નાનકડો સુંદર બગીચો છે। તે પછી સોમનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે। આઝાદી પછી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આજે ત્યાં અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। મંદિરની બહાર અને અંદરની કોતરણી ઉડીને આંખે વળગે તેવી છે। અમે સાંજની આરતી વખતે મંદિરમાં ગયા હતા। ભવ્ય શિવલિંગ પર બીલીપત્ર તથા પુષ્પ ચઢાવેલા હતા। ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક ભવ્ય જ્યોતિર્લિંગ છે। મંદિરના ગર્ભગૃહમાં અને બહાર અનેક દર્શનાર્થીઓની ભીડ જામી હતી। સમય થતાં આરતી શરૂ થઈ, અમે પણ આંખો બંધ કરીને આરતી ગાવા લાગ્યા। ઝાલર અને ઘંટનાથી સર્જાયેલું ભક્તિમય વાતાવરણ મનને શાંતિ આપતું હતું। આરતી પછી પણ અમે કેટલોક સમય મંદિરમાં બેઠા અને શાંત ચિત્તે મહાદેવનું ધ્યાન ધર્યું। પછી અમે મંદિરની પ્રદક્ષિણા કરી, ત્યારબાદ અમે મંદિરની પાછળ આવેલા દરિયા કિનારાના ઘાટ પર બેઠા અને ઘૂઘવાટા કરતા દરિયાની ભવ્યતાના દર્શન કર્યા। બીજા દિવસે સવારે અમે સોમનાથના અન્ય તીર્થસ્થાનોના દર્શને ગયા। ગીતા મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા હતા અને એ શ્લોકો અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને સુંદર મૂર્તિઓ પણ છે। તેની પાસેના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન પણ કર્યું। સામાન્ય રીતે તીર્થસ્થાનોની આસપાસના વિસ્તારમાં ગીચતા, ગંદકી અને ભારે કોલાહલ જોવા મળે છે, પરંતુ સોમનાથ મંદિરમાં અમને સ્વચ્છતા અને સુંદર વ્યવસ્થાના દર્શન થયા। વળી કેટલાક મંદિરોમાં દર્શન કે પૂજાપાઠ કરાવવા, પૂજાની સામગ્રીની ખરીદી કરાવવા દર્શનાર્થીઓ પર જો હુકમી થાય છે તેવો કડવો અનુભવ અહીં અમને ન થયો। કુદરતી વાતાવરણના આવા સુંદર તીર્થસ્થાનોથી તનને તાજગી અને મનને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ પોઈન્ટ પ્રમાણે આપણે નિબંધ લખી શકીએ। ઘણા બધા બીજા પણ નિબંધ મુકાઈ ગયા છે। આ વિડીયો ગમ્યો હતો જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, એટલે એમને પણ આ પોઈન્ટ પ્રમાણે કઈ રીતે નિબંધ લખી શકાય એને ખ્યાલ આવે। બીજા ઘણા બધા નિબંધ પણ મુકાઈ ગયા છે અને અલગ અલગ પ્રશ્નોત્તરી છે સ્વાધ્યાયના, સ્વાધ્યાય પોથીના, એ પણ જોતા રહેજો। એ પણ પ્લેલિસ્ટમાં જઈને તમને જોવા મળશે, જે ધોરણના હોય પ્લેલિસ્ટ ક્યાં હશે, વિડીયો સેક્શન છે ઉપર, હોમ વિડીયો સેક્શન, એની બાજુમાં પ્લેલિસ્ટ આવશે, એમની અંદર બીજા ઘણા બધા વિડીયોઝ છે। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।